નમસ્કાર દર્શક મિત્રો, પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મીરિયા. આપણે અત્યારે ઉપસ્થિત છીએ ભચાઉ તાલુકાના છાડવાળા ગામ, જ્યાં ભ્રષ્ટાચારનો એમ કહી શકાય કે એક અહીંયાથી જ શરૂઆત થઈ હોય ભ્રષ્ટાચારની, અને સમગ્ર ભ્રષ્ટાચાર એક જ જગ્યાએ આચરવામાં આવ્યો હોય એવો દૃશ્ય હું મારા કેમેરામેનને કહીશ કે બતાવશે કે અહીં જે આ નર્મદા કેનાલનો બ્રિજ છે, ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે એકથી બીજી તરફ જવા માટેનો, એની અંદર આપ જોઈ શકો છો સળિયા. આ સળિયા છે એ લગભગ 32-35 એમએમના સળિયા છે. એ સળિયાઓ દેખાઈ રહ્યા છે અને પૂરેપૂરો પુલ છે એનો સિમેન્ટ નીકળી ગયો છે, કોન્ક્રીટ માલ છે એ ચારે બાજુથી નીકળી ગયો છે અને માત્ર ને માત્ર લોખંડના સળિયાઓ ઉપર જે આ બ્રિજ ટકેલો છે. અને બીજી બાજુ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે જે પારી છે કેનાલની, એ પણ વરસાદી પાણીના આવકના લીધે તૂટી ગયેલી છે. અને આની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો પણ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. આપણે ગામ લોકો સાથે પણ વાત કરીશું, પરંતુ હું આપને કેટલાક દ્રશ્યો બતાવીશ. અત્યારે પુલની નીચે આવીને કેમેરામેનને કહીશ કે બાજુમાં આવી અને જરાક દ્રશ્યો બતાવશે કે આવા દ્રશ્યો ભાગ્યે જ ક્યાંક જોવા મળતા હશે ત્યારે આ પુલ છે એ તૂટશે અને કોઈ અકસ્માત સર્જાશે એની જવાબદારી કોણ લેશે, જ્યારે આ ભ્રષ્ટાચાર આચરવા માટે કેટલા લોકો આની અંદર સામેલ હશે અને આ સમગ્ર ભ્રષ્ટાચાર કેવી રીતે એક પ્લાનિંગથી આચરવામાં આવ્યો હશે. આની અંદર જે સિમેન્ટની જે અને સિમેન્ટ રેતી કાંકરીની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટના છે એ બની હશે, અને આ નબળો લોખંડ અને સિમેન્ટ વાપરવામાં આવ્યો છે. હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવશે. આની અંદર જે કબૂતરો છે એ પોતાનો માળો બનાવીને પોતાનું ઘર બનાવી અને રહે છે. આ કબૂતર ની અંદર એને ઈંડા પણ મૂકેલા હશે, એના બચલા હશે. ત્યારે આ પુલ તૂટશે અને અકસ્માત સર્જાશે ત્યારે આનો પણ જીવ જઈ શકે છે. ત્યારે લોકોના જીવની પરવા કર્યા વગર કર્મચારીઓ છે એ મોટા મોટા ભ્રષ્ટાચારો આચરતા હોય છે. ઘણી વખત આપણે જોયો છે કે મોટા મોટા ભ્રષ્ટાચારોના કારણે પુલ તૂટી જાય છે, રોડ તૂટી જાય છે, પરંતુ આપણે હું આ દ્રશ્યો બતાવું. આની અંદર જોશો નાના નાના જીવો ઘણા બધા આની અંદર વસાટ કરે છે, ગરોળી છે, કબૂતર છે, બીજા બધા ઘણા જીવો છે. આ ભ્રષ્ટાચાર કેટલી હદે છે અને આના પર હજુ સુધી ધ્યાન કેમ નથી દોરવામાં આવ્યું. આ કેનાલની અંદર લગભગ ભચાઉ તાલુકાના દરેક ગામડાઓની અંદર આ કેનાલ છે એ લગભગ જગ્યાએ તૂટેલી જોવા મળે છે. આપ જોઈ શકશો, કેમેરામેનને કહીશ કે બતાવશે જે પારી છે એની અંદર કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ સિમેન્ટ તો આની અંદર ક્યાંય દેખાતો જ નથી. આ કાંકરી છે એ કાંકરી જ, માત્ર કાંકરી અને રેતી જ જોવા મળે છે. ત્યારે રેતી અને કાંકરીના જે પારા અને આ પુલ બનાવવામાં આવ્યા છે ત્યારે આ પુલ અને કાંકરી એના લીધે બે થી ત્રણ વર્ષની અંદર જે આ કેનાલ છે એ સમગ્ર કેનાલ નષ્ટ થવા જઈ રહી છે. સમગ્ર દરેક જગ્યાએ છે એ કાંકરી દેખાઈ રહી છે. હું કેમેરામેન પાછળ પણ દેખાડ છે, દૂર દૂર સુધી છે એ પારીની અંદર કાંકરી ને કાંકરી, રેતી અને કાંકરી જ માત્ર દેખાય છે. અને આ કેનાલ છે એના અંદર હજુ પણ સુધી પાણી પણ મૂકવામાં નથી આવ્યું, ત્યારે એની અંદર ઘાસ, જે વરસાદી પાણીને લીધે ઘાસ દરેક જગ્યાએ ઉગેલો છે અને એની અંદર મોટા પ્રમાણમાં કચરો પણ જમા થઈ ગયો છે. ત્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારનો જિમ્મેદાર કોણ છે, કોણ કોણ ભાગીદાર છે આની અંદર એ જોવાનું રહ્યું. પવનની સાથે જોડાયેલા રહો અને આ સમગ્ર ઘટના છે એ આપણે ગ્રામ લોકો સાથે પણ વાત કરીને જાણીશું શું છે આની અંદર સંડોવાયેલા કેટલા કેટલા લોકો છે અને કોણ કોણ જવાબદાર છે. આ પુલ છે એના ઉપરના દ્રશ્ય કે એની ઉપરનો જે પેરાફીટ બનાવવામાં આવી છે એ પણ પેરાફીટ પૂરેપૂરી તૂટી ગયેલી છે અને એની અંદર પણ સળિયાઓ દેખાઈ રહ્યા છે. સભ્ય અમારા ગામમાં આવે છે ત્યારે અમે એને રજૂઆત કરતા જ હોઈએ છીએ અને લેખિતમાં પણ કરેલી છે, મૌખિતમાં પણ કરેલી છે, પણ હજી સુધી એનું કોઈ પણ જાતનું પરિણામ આવેલું નથી. ધારાસભ્ય તમારા ગામમાં આવે છે મુલાકાત લેવા માટે? તમારા હા, ચૂંટણી હોય ત્યારે આવે છે. ચૂંટણી સિવાય ક્યારે તમારા ગામની મુલાકાત લીધી હોય? કોઈ દી આવવાની તકતી લીધેલી નથી, કોઈ પણ રાજકારણીઓએ, કોઈ પણ રાજકારણીએ નથી લીધેલી. શું નામ છે તમારું? મારું નામ આઈજી કઠવી છે, ભચાઉ તાલુકાના છાડવાળા ગામનો રહીશ. શું સમસ્યા છે તમારે? સમસ્યા સાહેબ, 14 વર્ષના વાણા વાગ્યા હજી સુધી કોઈ તંત્રએ જવાબદારી લીધેલી નથી. માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે. આ 14 વર્ષના 70% આપણી આ કેનાલ રહીને
કે ડેમેજ થઈ ગયેલી છે, આમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આખાડા કાન કરી રહ્યા છે. ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે તમે? મામલતદાર સાહેબને પણ રજૂઆત કરેલી છે અને કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવેલા છે. અને જે જે રાજકારણીઓ અમારા ગામમાં વોટ માંગવા જ્યારે આવી રહ્યા છે ત્યારે અમે એને રજૂઆત કરતા હોઈએ છીએ, પણ માત્ર ને માત્ર ખાલી આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે. મામલતદાર અને કલેક્ટર સિવાય તમે બીજી કોઈ જિલ્લામાં બીજી જગ્યાએ ક્યાં? આ જિલ્લામાં પણ રજૂઆત કરી ચૂકેલા છે. અમારા કિસાન સંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ છે, ગામના ખેડૂતો દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલી છે, પણ હજી સુધી કોઈ પણ એનું પરિણામ આવેલું નથી. આના વિશે કોઈ અધિકારીઓ અહીંયા તમારી મુલાકાત લીધી હોય તમને? કોઈ અધિકારીઓ દ્વારા કાંઈ? કોઈ અધિકારી મુલાકાત લેવા આવતા નથી, અમારે જવું પડે છે સામેથી, તેમ છતાંય અમને દાદ આપતા નથી કોઈ પણ ખેડૂતને. અને ખેડૂત પણ હવે થાકી ગયેલા છે રજૂઆતો કરી કરીને. શું માંગ શું છે તમારી હવે? માંગ છે અમારે જલ્દીમાં જલ્દી તાત્કાલિક પાણી કેનાલમાં આપવામાં આવે, જે અમારા ખેડૂત માટે જીવાદોરી સમાન છે આ કેનાલ. અને જો તાત્કાલિક પાણી આપવામાં આવે તો અમારા ખેતરના પાકને અમે બચાવી શકીએ તેમ છીએ. કેનાલને કેટલો ટાઈમ થયો બનાવી એને? અહીંયા બનાવી એને આ 14 વર્ષ નીકળી ગયેલા છે. કેનાલ તૈયાર છે અહીંયા? હા તૈયાર છે, અને ડેમેજ પણ થઈ ગયેલી છે 70%. મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે આ કેનાલમાં. કેટલા સુધી છે આમ કેનાલ? કયા? યા વાંડિયા બ્રાન્ચ, 5 ગામને જોડતી કેનાલ છે વાંડિયા બ્રાન્ચ. વાંડિયા સુધીની વાંડિયા કેનાલ છે. આપ જોઈ શકો છો ગામ લોકોની વેદના, ખેડૂતોની વેદના, કે 14 વર્ષ પહેલા જે કેનાલ બનાવવામાં આવી હતી એ કેનાલ અત્યારે ડૂબવાના આરા ઉપર છે. કેનાલ સમગ્ર ભચાઉથી કરી અને વાંડિયા સુધી પૂરેપૂરી કેનાલ છે એ ડેમેજ થઈ ગઈ છે. અને હવે આની અંદર પાણી છોડવામાં આવે તો પણ પાણી આની અંદર ચાલી શકે તેમ નથી, કારણ કે આની અંદર એટલો મોટો પ્રમાણમાં કચરો અને ધૂળ જમા થઈ ગઈ છે અને હરેક જગ્યાએ કેનાલ છે એ તૂટી ગયેલી હાલતમાં છે. ત્યારે તંત્ર છે આના ઉપર ક્યારે ધ્યાન આપશે એ જોવું રહ્યું. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, વોટ્સએપ પર શેર કરો, ફેસબુક પર શેર કરો અને આ વિડીયોને લાઇક કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.